ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા સંદર્ભે ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌ વંશ તંદુરસ્તી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ ખાતે ગૌ સેવા સંવર્ધનના કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌશાળામાં ગાયોનું નિદર્શન કરી વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલા સાથે ગૌ સેવા સંવર્ધન આયોગના વલ્લભભાઈ કથિરિયા સહિતના મહાનુભાવો જોડાયા હતા. સોમનાથ ખાતે ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગીર ગાયનું દૂધ અતિ ઉત્તમ છે તે વાત વિજ્ઞાન પણ સ્વીકારે છે. ત્યારે સૌરાષ્ટ્રની શાન સમયે ગીર ગાય દેશ તેમજ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. ગીર ગાયનું દૂધ આરોગ્યવર્ધક છે તો ગૌમૂત્ર અને છાણનું પણ ઉત્તમ ખાતર બને છે. બ્રાઝિલનું અર્થતંત્ર આખું ગીર ગાય આધારિત બન્યું છે ત્યારે આપણો દેશ શા માટે પછાત રહે? કૃષિ વૈજ્ઞાનિકોએ આ વાત પ્રયોગશાળામાં સાબિત કરી છે કે ગીર ગાયના ગૌમૂત્રમાં સુવર્ણના કણો જોવા મળ્યા છે. ગૌ સંવર્ધન પરિસંવાદ અંતર્ગત સોમનાથ પધારેલા કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં પધારેલા પશુપાલકો ખેડૂતો તેમજ અન્ય લોકોને સંબોધતા મહત્વની જાહેરાત કરી જણાવ્યું હતું કે દેશની મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સાગર ખેડુ માટે કર્યો છે. આપણા દેશમાં ખેડૂત એટલે જેમની પાસે ખેતીની જમીન હોય અને જે તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોય તેવા ખેડૂતને 3 લાખ સુધી વગર વ્યાજની લોનનો લાભ મળે છે. આ જ લાભ હવે સાગર ખેડુ એવા માછીમાર સમુદાય અને પશુપાલકોને પણ મળશે. સરકાર તો યોજનાઓ બનાવે છે પરંતુ આ યોજનાઓ ખરા લાભાર્થીઓ સુધી કઈ રીતે પહોંચાડવી તે આપ સોમનાથ દાદાના ચરણોમાં ને આપે જણાવ્યું એમ એક શુભ યોગ છે. આજના યોગ વિશે આપના સોમનાથ દાદાના પવિત્ર પ્રાંગણમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા સંવર્ધન અંગેનો એક સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં અમારા કામધેનુ આયોગના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા અને લહેરી સાહેબે આ સમગ્ર કાર્યક્રમને આયોજિત કર્યો હતો. એમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. દર્શનની સાથે સાથે આપણા દેશમાં દેશી ગૌવંશને પ્રોત્સાહન આપવાની ભારત સરકારે જે નીતિ નિર્ધારિત કરી છે એને ઝીલીને એનો વધુમાં વધુ વ્યાપ આપણા સૌરાષ્ટ્રમાં થાય એને માટેનો પ્રયાસ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે તેને હું અભિનંદું છું. આજના કાર્યક્રમમાં જ લહેરી સાહેબે જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા 11 જેટલા ગામોને પસંદ કરી ત્યાંના પશુપાલકો અને ખેડૂતોની સાથે એમણે એ પ્રકારનો એક કાર્યક્રમ લીધો કે ત્યાંથી કોઈ પણ ફોન કરશે તો અહીંથી વેટરનરી પર્સનલ ત્યાં જઈ અને એમના પશુની સંપૂર્ણ સારવાર એમાં એમને 400-500 જેટલા લોકો તરફથી ફોન આવ્યા અને એ કાર્યક્રમ સઘન રીતે અહીંથી ચાલી રહ્યો છે. એ પશુપાલકો માટે ખૂબ જ ઉત્સાહ પ્રેરક છે. ગીર ગાય આજે વિશ્વના શ્રેષ્ઠ દૂધ આપનારી ગાય તરીકે વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. એની લોકોમાં માંગ પણ ખૂબ વધી ચૂકી છે. રાજ્યમાં અને રાજ્ય બહાર પણ ગીર ગાયની પ્રત્યે લોકોનો જોવાનો એક અભિગમ બદલાઈ ચૂક્યો છે. એવા સંજોગોમાં અહીંયા એક ગૌશાળાને સુંદર રીતે સંચાલિત કરી અને એના સંવર્ધન માટે એના વિકાસ માટેના જે પ્રયાસો સૌરાષ્ટ્રની અંદર સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી થયા છે એને હું ખરેખર આવકારું છું અને અભિનંદન આપું છું અને એ આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ ઉપકારક સાબિત થશે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અલ્પેશ ચૌહાણ, ગીર સોમનાથ.